સાદુરૂપ આપો અઢાર એક્સ ની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ છ એક્સ માઇનસ ચાર આખાના છેદમાં છ એક્સ આ પદાવલીને ઉકેલવાની ઘણી બધી રીત છે એક આ રીતે આપણે લખી શકીએ કે અઢાર એક્સ ની ચાર ઘાત છેદમાં છ એક્સ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ છેદમાં છ એક્સ પ્લસ છ એક્સ ના છેદમાં છ એક્સ માઇનસ ચાર ના છેદમાં છ એક્સ એટલે કે આ રીતે આપણે ઉકેલી શકીએ અને ઉકેલવાની ઘણી બધી રીત છે એક રીત એ છે કે આપણે અંશને જુદા જુદા પદોમાં વિભાજીત કરી શકીએ દાખલા તરીકે જો આપણી પાસે એ પ્લસ બી પ્લસ સી આખાના છેદમાં ડી હોય તો આપણે એના છેદમાં ડી વત્તા બી ના છેદમાં ડી વત્તા સી ના છેદમાં ડી લખી શકીએ અથવા અને એમ પણ વિચારી શકીએ કે આપણે છેદના પદ વડે અલગ અલગ પદમાં વિભાજીત કરીએ છીએ બીજી રીતે વિચારીએ તો આ આખું પદ કોઈક પદ વડે ગુણાયેલું છે આથી બરાબર એક્સ માઇનસ ચાર મળે આના આધારે આપણે સમજી શકીએ કે આ પદાવલીઓ મેળવવા માટે આપણે અહીં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે અહીં આ બંને પદ સમાન છે અહીં આપણી પાસે ઘણી બધી પદાવલીઓ છે જે છ એક સ્વડે વિભાજીત છે હવે આપણે ઉપયોગ કરી આનું રૂપ આપીએ આપણે સહગુણકોને લઈએ તો અહીં આપણી પાસે સહ ગુણક અઢાર ભાગ્યા છ આપણને ત્રણ મળે અને પછી એક્સ ની ચાર ઘાત ના છેદમાં એક્સ છે એક્સ ના ઉપર કઈ ન હોય ત્યારે એક સમજવું હવે એક્સ ની ચાર ગાત માઇનસ એક એટલે કે એક્સ ની ત્રણ ઘાત મળે હવે આ પદાવલીને ઉકેલીએ અહીં આપણી પાસે સહગુણક માઇનસ ત્રણ ના છેદમાં છ છે આથી માઇનસ ત્રણ ભાગ્યા છ આપણને માઇનસ એક છેદમાં બે મળે અને પછી એક્સ નો વર્ગ છેદમાં એક્સ એટલે કે એક્સ નો વર્ગ ભાગ્યા એક્સ આપણને એક્સ ની બે ઘાત માઇનસ એક એટલે કે એક્સ ની એક ઘાત મળે જેને આપણે એક્સ પણ લખી શકીએ હવે આ પદાવલી લઈએ તો છ ભાગ્યા છ આપણને એક મળે આથી પ્લસ એક હવે એક્સ ની એક ઘાત છેદમાં એક્સની એક ગાત હવે એક્સની એક ઘાતને એક્સની એક ગાત વડે ભાગીએ તો આપણને એટલે કે ઝીરો ગાત મળે હવે આપણે ગાતાંગી ગુણધર્મમાં શીખ્યા હતા કે કોઈ પણ પદને તે જ પદ વડે ભાગવામાં આવે તો તેના બરાબર આપણને એક જવાબ મળે આથી એક્સની ઝીરો ગાત બરાબર આપણને એક જવાબ મળશે અહીં આપણે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ધારી લેવું પડે કારણ કે પછી આપણે ઝીરો વડે ભાગવું પડશે અને તે અવ્યાખ્યાયિત થઈ જશે હવે આને ઉકેલીએ તો માઇનસ ચાર વાગ્યા છ જે આપણને માઇનસ બે ના છેદમાં ત્રણ મળે ગુણ્યા એક ના છેદમાં એક્સ આપણે ચાર ના છેદમાં છ ગુણ્યા એક ના છેદમાં એક્સ સમજી શકીએ અને બીજી રીતે વિચારવું હોય તો અહીં ચાર ગુણ્યા એક છે એકને આપણે એક્સ ની ઝીરો ઘાત વડે દર્શાવી શકીએ હવે ઘાતકીય ગુણધર્મ અનુસાર એક્સ ની ઝીરો ઘાત માઇનસ એક મળે અને તેના બરાબર આપણને એક્સ ની માઇનસ એક ઘાત મળે

તો માઇનસ બેના છેદમાં ત્રણ ગુણ્યા એક્સની માઇનસ એક ઘાત લખી શકો